તો ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં ખોડાપુરની સ્થિતિ છે કયા પ્રકારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈને સમાચાર સામે આવી રહ્યા છે શું કયા છે આપને બતાવવા છે તો જો કલાવડના બામણફળી ગામની વાત કરીએ તો આપ જુઓ આ બામણફળી ગામના દ્રશ્યો છે ખળખડ વહેતું આ પાણી કે જે ચોક્કસપણે અત્યારે નદીઓમાં નવા નીરની આવક થઈ છે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે જે કોઝવે છે ત્યાં પણ આપ જોઈ શકો કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે આ જે પહેલો વરસાદ છે તેના દ્રશ્યો મેં આપને અત્યારે બતાવી રહ્યા છે આપજુ આ આજે કાલાવડના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો સામે આવી રહ્યા છે સ્થાનિક નદીઓ વહેતી થઈ છે ક્યાંક ચોક્કસપણે ભારે પવન સાથે વરસાદ પડ્યો છે તો જે વીજ થાંભલાઓ છે તે ધરાશાય આની ઘટનાઓ પણ સામે આવી વીજળીના વ્યવહારને પણ અસર પહોંચી છે સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું છે પણ લોકો કહી રહ્યા છે કે આવો વરસાદ અત્યાર સુધી ક્યારેય જોયો નથી એક તરફ સ્થાનિક નદીઓ બે કાંઠે દેખાય છે નદી નાળા છલકાયા છે ખેતરો જળમગ્ન બની ગયા છે મુશળધાર વરસાદે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે ઓવરઓલ ભારે વરસાદના સમાચાર મળી રહ્યા છે અલગ અલગ જે વિસ્તારો છે એમાં પછી ખરેડી ગામ હોય બામણ હોય બામણફળી હોય આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કેટલાય ગામો એવા છે કે જે રીત સજાણ વરસાદી પાણીમાં ડૂબ્યા છે ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે ગામની વચ્ચેથી નદીઓ વહેતી હોય એ પ્રકારે અત્યારે ભારે પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે નીરવ ભટ્ટ અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે નીરવ કાલાવોડમાં શું સ્થિતિ છે વરસાદને લઈને કાલાવરમાં ગત મોડી સાંજથી અતિથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે કાલાવર શહેર તથા આજુબાજુના ગામમાં નપાણે ખીજડીયા મુડીલા બામણ ગામ કાલાવણી ખરેડી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે અંદાજીત પાંચ ઇંચ વધુ વરસાદ પડતા અનેક નદી નાળા છલકાયા હતા કેક ડેમ ઓવરફ્લો થયા છે અને ખરેડી મુડીલા બામણ ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં

બહુ પાણી ભરાઈ ગયું કેટલો વરસાદ પડ્યો છે ત્યાં બહુ વરસાદ પડ્યો અનરાધાર અચ્છા હજુ પણ ચાલુ છે ચંદુભાઈ ત્યાં વરસાદ કે હવે થોડું ખબૈયા કર્યા છે મેઘરા જાય અત્યારે થોડો ધીરો પડ્યો હા હા બહુ રાઈતે બહુ વરસાદ થઈ અચ્છા તો ગામમાં શું સ્થિતિ છે નીચાણવાળા વિસ્તારોમાં લોકો સહી સલામત છે તમામ અત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા બરાબર બંધ પરા તૂટી ગયા હમ જે ખેતરોમાં ખેડૂતોને શું શું સ્થિતિ છે ખેતરોમાં નુકસાન બહુ થાય બંધ તૂટી ગયા ખેતરો ઢોવાઈ ગયા બરાબર જાનમાલ ને કોઈ નુકસાન પશુ અને ખેડૂતો ને કોઈ ને પશુઓ નુકસાન નથી બરાબર ઓકે અને હજુ પણ ગામ માં પાણી ભરાયેલા છે તમે ક્યાં એવું બન્યું છે કે નીચાવડા વિસ્તારમાં લોકો ને બીજી જગ્યાએ શિફ્ટ કરવા કરવા પડ્યા હોય એવા કોઈ સમાચાર છે કે સહી સલામત છે તમામ લોકો નાના સહી સલામત છે અચ્છા અને વરસાદ હવે વિરામ લીધો છે ત્યાં કે હજુ પણ ચાલુ છે થોડોક વરસાદ ચાલુ છે બરાબર પડી ગયો ઓકે આભાર ચંદુભાઈ ચંદુભાઈ ગિહોણા બામણ ગામના સરપંચ છે તેઓ કહી રહ્યા છે કે ગત રાત્રે મુશળધાર વરસાદ પડ્યો અત્યારે વરસાદ ચોક્કસ ધીમો પડ્યો છે પરંતુ ખેડૂતોને ખૂબ નુકસાન છે કારણ કે આ ધસમસતો પાણીનો પ્રવાહ જુઓ લોકોના ખેતરના પાળા ધોવાઈ ગયા છે પાક નષ્ટ થઈ ગયો છે કાલાવડ પંથકના દરેકે દરેક ગામની સ્થિતિ અમે આપણે કહી રહ્યા છે ત્યાંના સ્થાનિક સરપંચ સાથે વાત કરી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે જાણે ગામમાં નદીઓ વહેતી થઈ છે જાનમાલને નુકસાન ખાસ નથી પરંતુ